દોસ્તો, એક એવી ઘટના કે જેણે પૂરા ગામને હેરાન કરી દીધા. આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે આકર્ષણ હોવું તે એક સામાન્ય વાત છે, અને હાલના સમયમાં તો સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે સંભોગની વાતો કરતા પણ અચકાતા નથી. કારણ કે આ બધી તો કુદરતી પ્રક્રિયા છે. પરંતુ જો હું તમને એવું કહું કે ભૂતકાળમાં એક એવી પણ સ્ત્રી હતી કે જેને કોઈ પુરુષ સાથે નહીં પરંતુ ઘોડાની સાથે આકર્ષણ હતું. હવે દોસ્તો, આ સાંભળીને તમને થોડું અજીબ લાગશે, પરંતુ આ એક સત્ય ઘટના છે. દોસ્તો, ઘોડાને આપણે તેના મજબૂત કદ અને આકર્ષક શરીર માટે જાણીએ છીએ, અને તેથી આપણે માણસોને પણ પોતાની તાકાતના હિસાબે ઘોડા સાથે સરખાવીએ છીએ કે આ માણસ તો બિલકુલ ઘોડા જેવો જ છે. હવે દોસ્તો, તમે વ્યક્તિ અને ઘોડાની ઘણી બધી વાતો સાંભળી હશે, પરંતુ આજે અમે તમને જે વાત કહેવાના છીએ તે વાત સાંભળીને તમને પણ નવાઈ લાગશે. કારણ કે ભૂતકાળમાં એક એવી સ્ત્રી પણ હતી કે જે ઘોડાની સાથે સંભોગ કરતી હતી, અને તેની પૂરેપૂરી કહાની આજે અમે તમને આ વિડીયોમાં બતાવવાના છીએ. અને આ કહાની સાથે ઘણી બધી એવી રહસ્યમય વાતો જોડાયેલી છે કે જેને જોઈને પણ તમે હેરાન થઈ જશો. એટલું જ નહીં દોસ્તો, આ કહાની વિદેશની નહીં પરંતુ આપણા પોતાના ભારત દેશની જ છે. દોસ્તો, વિસ્તારથી જોવા જઈએ તો આ સમગ્ર કહાની આઝાદી વખતની છે, અને આ ઘટના કશ્મીરમાં રહેતી એક સુંદર છોકરીની છે. અને આ કશ્મીરમાં રહેતી છોકરી પોતાના ઘોડાની સાથે સંભોગ કરતી હતી. હવે આ વાતમાં કેટલી વાસ્તવિકતા છે તે આ વિડીયોની અંદર અમે તમારી નજર સામે લાવીશું. આ ઉપરાંત આપણા મનમાં એ પણ સવાલ થાય છે કે શું કોઈ સ્ત્રી ઘોડા સાથે સંભોગ કરી શકે, અને જો તે સંભોગ કરે તો છોકરી સાથે શું શું થાય છે, અને આવી દરેક નાનામાં નાની વાતો આ વિડીયોની અંદર તમને જોવા અને જાણવા મળશે. દોસ્તો, આમ તો કશ્મીર વિશે ઘણી બધી કહાનીઓ તમે સાંભળેલી હશે, અને આ કશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે, અને આપણામાંથી ઘણા બધા લોકોનું સપનું હોય છે કે તે એક વખત કશ્મીર જાય. હવે દોસ્તો, તમે અત્યારે સોશિયલ મીડિયામાં જોશો તો તેની અંદર તમને ઘણી બધી સ્ટોરી કશ્મીર વિશેની સાંભળવા મળશે, જેની અંદર ઘોડા સાથે સંભોગ કરવા વાળી છોકરીની સ્ટોરી પણ ખૂબ જ ફેમસ છે. આ સ્ટોરી ભારત દેશ આઝાદ થયો તે પહેલાની છે, જ્યારે ભારત એક સંપૂર્ણ રાષ્ટ્ર પણ ન હતું અને નાની નાની શાખાઓમાં વહેંચાયેલું હતું, અને તે સમયે પાકિસ્તાનનો ઉદય પણ થયો ન હતો. અને આ સમયમાં કશ્મીરની અંદર એક ખૂબ જ સુંદર છોકરી રહેતી હતી, અને તે દેખાવે ખૂબ જ સુંદર હતી, અને તેથી તેના ગામમાં ઘણા બધા છોકરાઓ એવા હતા કે જે તે છોકરી ઉપર ફિદા હતા. એટલે કે ઘણા બધા છોકરાઓ આ છોકરીને પસંદ કરતા હતા, પરંતુ તે છોકરી ગામની અંદર કોઈ પુરુષ સાથે નહીં પરંતુ એક ઘોડા સાથે સંભોગ કરવામાં માનતી હતી, અને તે સમયે તેની પાસે એક ખૂબ જ સુંદર ઘોડો હતો, અને કહેવામાં આવતું હતું કે આ ઘોડો દુનિયાનો સૌથી સુંદર અને શ્રેષ્ઠ ઘોડો હતો. અને આ જ સમય ઉપર તે ગામમાં એક રાજા પણ રહેતા હતા કે જે ગામના રાજા કહેવાતા હતા, અને આ રાજા ઘોડાના ખૂબ જ શોખીન હતા, અને તેની પાસે જાત જાતના ઘોડા પણ હતા. અને જ્યારે રાજા શિકાર ઉપર જતા હતા ત્યારે તેના સૌથી સુંદર ઘોડા લઈને તે નીકળતા હતા. આ ઉપરાંત આ રાજાના સૈનિકો રાજ દરબારના ઘણા બધા ઘોડાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. હવે દોસ્તો, એક સમય ઉપર આ રાજાના સૈનિકોને ખબર પડી કે ગામમાં રહેનારી એક છોકરી પાસે દુનિયાનો સર્વશ્રેષ્ઠ અને સુંદર ઘોડો છે, અને આ વાત જાણીને સૈનિકો રાજા પાસે ગયા અને આ છોકરીના ઘોડા વિશે ખૂબ જ વખાણ કરવા લાગ્યા. અને થોડી ક્ષણો સુધી તો રાજાએ તેના વખાણ સાંભળ્યા, પરંતુ ત્યારબાદ રાજાથી ન રહેવાયું, અને તેણે આ છોકરીના ઘોડાને પોતાના મહેલમાં લાવવા માટે સૈનિકોને આજ્ઞા આપી. હવે દોસ્તો, સૈનિકોએ રાજાને ઘણા બધા સમજાવ્યા કે કદાચ તે છોકરી ઘોડાને નહીં આપે, પરંતુ રાજા એકના બે ન થયા અને તેણે આ ઘોડાને રાજ દરબારમાં લાવવા કહ્યું. અને રાજાના આદેશ પ્રમાણે તેના સૈનિકો તે છોકરી પાસે ગયા અને તેની પાસેથી ઘોડાની માંગ કરી, પરંતુ છોકરીએ આ રાજાના આદેશને ઠુકરાવ્યો, એટલે કે સૈનિકોને ચોખ્ખા શબ્દોમાં ઘોડો આપવાની ના પાડી દીધી અને કહ્યું કે તમે લોકો અહીંયાથી ચાલ્યા જાઓ. હવે દોસ્તો, આ છોકરીના કારણે ઉદાસ થયેલા સૈનિકો ડરતા ડરતા રાજાના મહેલમાં ગયા અને સમગ્ર ઘટનાની રાજાને વાત કરી, અને આ વાત સાંભળીને રાજા સૌ પ્રથમ ખૂબ જ ગુસ્સે થયા. પરંતુ થોડા સમય બાદ તેને એક વિચાર આવ્યો કે હું જેટલો મારા ઘોડાને પ્રેમ કરું છું, કદાચ તે છોકરી પણ પોતાના ઘોડાને એટલો જ પ્રેમ કરતી હશે, અને એટલા માટે જ તેણે ઘોડાની ના પાડી હશે. અને ત્યારબાદ રાજાએ ફરી સૈનિકોને આદેશ આપ્યો કે હવે તે ઘોડાની સાથે તે છોકરીને પણ આ રાજ દરબારમાં લાવો, અને આ આદેશની સાથે જ તમામ સૈનિકો તે છોકરી પાસે ગયા
ગયા અને તેને રાજાનો આદેશ સંભળાવ્યો અને આદેશ સાંભળ્યા બાદ છોકરીએ વિચારી અને રાજા પાસે ઘોડા સાથે આવવાની હા પાડી અને દરબારની અંદર રાજા સામે છોકરી અને તેનો ઘોડો બંને ઉભા રહ્યા અને ત્યારબાદ રાજા બંનેને જોઈ અને ખૂબ જ ખુશ હતા અને રાજાએ છોકરી સાથે વાતચીત કરતા કહ્યું કે આ ઘોડો મને આપી દે અને તેના બદલામાં તારે જે જોવે તેટલી કિંમત લઈ લે, હું ગમે તે કિંમત આપવા માટે તૈયાર છું। પરંતુ આ સાંભળી અને છોકરીને ગુસ્સો આવ્યો અને છોકરીએ કહ્યું કે તમે ઘોડા માટે તમારું આખું રાજ્ય પણ મને આપી દેશો તો પણ આ ઘોડો હું તમને નહીં આપું। હવે આ સાંભળીને રાજાને પણ ગુસ્સો આવ્યો, પરંતુ તે ખૂબ જ શાંત રહ્યા અને તેથી તે છોકરી પાસેથી જબરજસ્તી ઘોડો લેવા માટે ઈચ્છતા પણ ન હતા। અને ધીમે ધીમે છોકરીને રાજાનો સ્વભાવ ગમ્યો અને છોકરીએ કહ્યું કે હું તમને ઘોડો આપી શકું, પરંતુ જો તમારે ઘોડા ઉપર સવારી કરવી હોય તો તમે એક વખત કરી શકો છો। અને આ સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને તેને ઘોડો ખૂબ જ ગમ્યો હોવાથી તેણે એક વખત સવારી કરવા માટે હા પાડી દીધી અને ત્યારબાદ રાજા વહેલી સવારે ઘોડો લઈ અને સવારી કરવા માટે નીકળી ગયા અને આ ઘોડા ઉપર સવારી કરી અને તે ખૂબ જ ખુશ થયા અને તેને આ ઘોડાની સવારી ખૂબ જ પસંદ આવી, કેમ કે આ ઘોડો ખૂબ જ આકર્ષિત હતો અને ઘોડો પૂરી ઝડપે દોડતો પણ હતો અને આવી ઝડપ રાજાના એક પણ ઘોડામાં હતી નહીં અને આ બધું જ જોતા રાજાને ઘોડો ખૂબ જ ગમી ગયો અને ત્યારબાદ રાજા મહેલમાં પાછા આવ્યા અને ફરીવાર છોકરીને એક વખત ઘોડા ઉપર સવારી કરવા કહ્યું, પરંતુ છોકરીએ ના પાડી દીધી। તેમ છતાં રાજા જીદ કરવા લાગ્યા અને ત્યારબાદ છોકરીએ રાજા સામે એક શરત મૂકી કે તમે આ ઘોડાને લઈ અને સવારી માટે જઈ શકો છો, પરંતુ જ્યારે પણ તમે સવારી કરી અને મહેલમાં પાછા આવશો ત્યારબાદ તમારી પાસે રહેલો ઘોડાનો ખૂબ જ સુંદર તગો તે છોકરીને આપવો પડશે। અને આ શરત સાંભળી અને રાજા આ શરતને પૂરી કરવા માટે સહમત થઈ ગયા અને ત્યારબાદ રાજા ઘોડાને લઈ અને વહેલી સવારે શિકાર કરવા માટે નીકળી ગયા અને આ સમય પર તે ઘોડો ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો અને આ જોઈને રાજાના સૈનિકો પણ હેરાન થઈ ગયા અને આ ઘોડો રાજાને જંગલની અંદર એવી જગ્યાઓ ઉપર લઈ ગયો કે જ્યાં આજ સુધી રાજા ગયા પણ ન હતા અને રાજાને આ જગ્યા વિશેની કોઈ પણ માહિતી પણ ન હતી અને જંગલમાં રહેલી આ જગ્યાને જોઈને રાજા ખૂબ જ પ્રભાવિત થયા, કેમ કે આ જગ્યા ઉપર કુદરતી સૌંદર્ય ફળફળાદી હતા અને આ બધું જ હોય અને રાજાએ ખૂબ જ સારી રીતે શિકાર કર્યો અને ત્યારબાદ ઘણા બધા ફળફળાદી પણ ખાધા અને થોડા સમય બાદ રાજા શિકાર કરીને ઘોડા સાથે રાજમહેલમાં પાછા આવ્યા। હવે દોસ્તો, આ સમગ્ર ઘટના જોઈ અને રાજાને ઘોડો છોડવાનું મન પણ ન હતું અને તેથી તેણે ફરીવાર છોકરી સાથે ઘોડા માટે હાજીજી કરી, પરંતુ છોકરી આ વાત માનવા માટે તૈયાર ન હતી અને તેથી રાજાને ગુસ્સો આવ્યો અને તેણે છોકરી સાથે મૂકેલી શરતને પૂરી કરવાની ના પાડી અને તેથી આવી જ રીતે છોકરીને રાજાએ દગો આપી દીધો અને આ છોકરી અને ઘોડાની વાત સમગ્ર રાજ્યમાં ફેલાઈ ચૂકી હતી અને છોકરી આ ઘોડા સાથે રહેતી હતી તે ગામના કોઈ પણ લોકોને પસંદ પણ ન હતું અને તેથી ગામના લોકો છોકરી વિશેની ઘણી બધી ખોટી ખોટી વાતો રાજા સુધી પહોંચાડવા લાગ્યા અને લોકો રાજાને છોકરી વિશે અફવા ફેલાવવા લાગ્યા કે આ છોકરી દરરોજ ઘોડા સાથે જંગલમાં જતી હોય છે અને ત્યાં ખરાબ ખરાબ કામ કરતી હોય છે અને ક્યારેક તો અમે તેને ઘોડા સાથે સંભોગ કરતા પણ જોઈ છે। અને આ સમગ્ર વાત સાંભળી અને રાજા ખૂબ જ ગુસ્સે થયા અને ત્યારબાદ છોકરીને મહેલની અંદર ફરીવાર બોલાવવામાં આવી અને રાજાએ છોકરીને કહ્યું કે ગામના લોકો તારા વિશેની આવી ઘણી બધી વાતો મને કરે છે અને રાજાએ પૂછ્યું કે શું આ બધી વાતો સાચી છે અને ત્યારબાદ થોડી વાર પછી આ વાતો સાંભળી અને છોકરી કંઈ જ બોલી નહીં, પરંતુ છોકરીને થયું કે જો હું આજે નહીં બોલું તો રાજા મને હંમેશા માટે ખરાબ માનશે અને તેથી છોકરીએ ઘોડા સાથેની સમગ્ર સત્ય હકીકત રાજાને કહેવાનું નક્કી કર્યું અને આ સત્ય વાત રાજાને સંભળાવી અને આ હકીકત વાત એવી હતી કે તે છોકરી નાની હતી ત્યારે તેના માતા પિતાનું મૃત્યુ થયું હતું અને તે એકલી જ જંગલની અંદર મોટી થઈ હતી અને તે જેમ જેમ મોટી થઈ ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ તેને આ ઘોડો આપ્યો અને કહ્યું હતું કે તેને ઘોડાની સાથે રહેવાનું છે અને તેનું પાલન પોષણ કરવાનું છે અને તે ઘોડો પણ ખૂબ જ ચાલાક હતો અને નાનપણથી જ તે છોકરીને તે ઘોડા સાથે ખૂબ જ પ્રેમ થઈ ગયો હતો, જેના કારણે તે ઘોડાની ખૂબ જ સંભાળ રાખતી હતી અને બદલામાં ઘોડો તેને જંગલની અંદર લઈ જતો અને ત્યાંથી ફળ ફૂલ તોડવા માટેની મદદ કરતો હતો અને શિકાર કરીને તે પોતાનું ગુજરાન ચલાવતી હતી અને જે કંઈ પણ ફળ લાવતી હતી તે રાજ્યની અંદર વહેંચીને પોતાના રૂપિયાની થોડી ઘણી કમાણી કરતી હતી અને જેના
જેના કારણે તે પોતાનો ઘોડો વેચવા માંગતી ન હતી અને તેનો આ ઘોડા સાથેનો પ્રેમ એવો હતો કે જે રૂપિયામાં માપી શકાય તેમ ન હતો અને તેના જ કારણે તેમણે રાજાને ઘોડો આપવાની ના પાડી દીધી હતી અને રાજાએ આ સમગ્ર વાત છોકરીની સાંભળી અને છોકરીનો ઘોડા પ્રત્યેનો સ્વાર્થ પ્રેમ નીડરતા જોઈ અને રાજા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. પરંતુ ગામના ઘણા બધા લોકો એવા હતા કે જે છોકરી અને ઘોડા વિશેનું કંઈ પણ જાણ્યા વગર ઘણી બધી અફવાઓ ફેલાવા લાગ્યા. પરંતુ માત્ર આ એક અફવાઓ જ હતી. હકીકત તો તમે પણ આ વિડીયોની અંદર જોઈ છે. અને દોસ્તો, આજના સમયમાં પણ કંઈક એવું જ છે કે જો કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓને નિસ્વાર્થ પ્રેમ કરે છે તો આ જોઈને ઘણા બધા લોકો એવા હોય છે કે તેની ખોટી ખોટી વાતો કરે છે અને લોકોની વચ્ચે એટલે કે સમાજની અંદર ખોટી ખોટી અફવાઓ ફેલાવે છે. કેમ કે આજના સમયમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જે કોઈનું સારું જોઈ શકતા નથી. પછી તે બે વ્યક્તિનો પ્રેમ હોય કે પ્રાણી અને વ્યક્તિનો પ્રેમ હોય અને તે કંઈ પણ જોયા જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિને બદનામ કરે છે. પરંતુ દોસ્તો, આ વિડીયોની સમગ્ર સત્ય હકીકત જાણ્યા બાદ તમે પણ સમજી શકો છો કે કોઈ પણ માણસને પ્રાણી સાથે પ્રેમ થઈ શકે છે. બસ એકબીજાની પોતાના માટે લાગણી હોવી જોઈએ. આશા રાખી છે કે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો. અને દોસ્તો, આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલી ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે. અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત. અને દોસ્તો, તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.